નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે ગુજરાત યુનિવર્સિટી સીસીસી પ્રેક્ટિકલ એક્ઝામ પેપર 11 ના આ વિડીયોમાં. સૌ પ્રથમ મિત્રો, આપને જણાવી જવું કે સીસીસી ગુજરાત યુનિવર્સિટીની આ પરીક્ષામાં આપને ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડો 7 આપવામાં આવી હશે, તેમજ ઓફિસનું જે વર્ઝન હશે એ ઓફિસ 2007 અથવા તો ઓફિસ 2010 આપવામાં આવેલ હશે. મિત્રો, તમને જાણો છો તે રીતે સીસીસી પ્રેક્ટિકલ એક્ઝામ કુલ 50 માર્ક્સની હોય છે, જેમાંથી તમારે પાસ થવા માટે ઓછામાં ઓછા 25 માર્ક્સ લાવવાના હોય છે. અહીં આપેલો જે વિડીયો છે તેમાં જે પ્રશ્નો પૂછવામાં આવેલા છે તે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા દરેક પ્રશ્નો અહીં આપેલા છે. તેથી તમને વિનંતી કરવામાં આવે છે કે અહીં આપેલો જે વિડીયો છે તેને છેક સુધી ધ્યાનથી જોજો અને તે પ્રમાણે સમજજો, જે તમને તમારી સીસીસી પ્રેક્ટિકલ એક્ઝામની પ્રિપરેશન માટે ખૂબ ઉપયોગી થશે. તે પહેલાં તમને એક વિનંતી કરવામાં આવે છે કે જો તમે મારી ચેનલને હજુ સબસ્ક્રાઇબ ના કરી હોય તો વિડીયોની નીચે આપેલ સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરી તેની તરત જ તેની બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરી દેજો, જેથી મારા દરેક વિડીયો તમને મળતા રહે. તો ચલો શરૂ કરીએ ગુજરાત યુનિવર્સિટી સીસીસી પ્રેક્ટિકલ એક્ઝામ પેપર 11. પહેલો પ્રશ્ન આપણને પૂછવામાં આવ્યો છે કે ડેસ્કટોપ પર તમારા સીટ નંબર અથવા રજિસ્ટ્રેશન નંબરનું ફોલ્ડર બનાવી તેમાં તમારા નામનું સબ ફોલ્ડર બનાવો. તો સૌ પ્રથમ આપણે ડેસ્કટોપ પર આવી જઈશું. મિત્રો, આપ જાણો છો તે આ જે સ્ક્રીન છે તેને ડેસ્કટોપ કહેવામાં આવે છે. તેની ઉપર સૌ પ્રથમ આપના નામનું, આપના સીટ નંબર અથવા રજિસ્ટ્રેશનના નામનું ફોલ્ડર બનાવવાનું છે. તે માટે સૌ પ્રથમ કર્સરને ડેસ્કટોપ પર લઈ જઈ રાઇટ ક્લિક કરીશું, ત્યારબાદ ન્યૂ છે એની ઉપર જઈશું, ત્યારબાદ બાજુમાં ફોલ્ડર લખેલું જોવા મળશે એની ઉપર ક્લિક કરીશું. અહીં આપે આપનો રજિસ્ટ્રેશન અથવા આપનો સીટ નંબર લખવાનું રહેશે. આ બનાવ્યું મેં આપના મારા સીટ નંબર અથવા રજિસ્ટ્રેશનના નામનું ફોલ્ડર. ત્યારબાદ આગળ આપણને પૂછ્યું છે તે પ્રમાણે કે ફોલ્ડર બનાવી તેમાં તમારા નામનું સબ ફોલ્ડર બનાવો. તે મારા નામનું સબ ફોલ્ડર બનાવવા માટે રજિસ્ટ્રેશનના નામના ફોલ્ડર પર ડબલ ક્લિક કરી એને ઓપન કરવાનું રહેશે. ત્યારબાદ ફરીથી અહીં રાઇટ ક્લિક કરી ન્યૂમાં જવાનું રહેશે, ત્યારબાદ ફોલ્ડર ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીં આપે આપનું નામ લખવાનું રહેશે. હું અહીં કોઈ પણ એક નામ લખું છું. આ થઈ ગયો મારા પહેલા પ્રશ્નનો જવાબ કે ડેસ્કટોપ પર રજિસ્ટ્રેશન નામનું ફોલ્ડર બનાવી તેની અંદર આપના નામનું સબ ફોલ્ડર બનાવો. ત્યારબાદ બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે નોટપેડમાં યોગ વિશે 5 વાક્યો લખો. તે પહેલા મિત્રો આપને જણાવી દઉં કે જો આપને અંગ્રેજી સારું આવડતું હોય તો 5-5 વાક્યો અંગ્રેજીમાં લખવાનો પ્રયત્ન કરશો, અને જો આપને અંગ્રેજી એટલું સારું ના આવડતું હોય તો આપની રીતે ગુજરાતીની અંદર પણ નોટ પેડની અંદર 5 વાક્યો યોગ વિશે લખી શકો છો. તો સૌ પ્રથમ હું નોટપેડ ઓપન કરીશ. નોટપેડ ઓપન કરવા માટે સૌ પ્રથમ જો આપને ડેસ્કટોપ પર નોટપેડનું શોર્ટકટ આપેલ હશે તો ત્યાંથી ડબલ ક્લિક કરી આપ નોટપેડ ઓપન કરી શકશો. પરંતુ જો પરીક્ષામાં ડેસ્કટોપ પર નોટપેડનું શોર્ટકટ ના આપેલું હોય તો તેને નોટપેડ ઓપન કરવા માટે સૌ પ્રથમ ડાબી સાઈડ આ વિન્ડોઝનું જે સિમ્બોલ જોવા મળે છે તેની ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ અહીં જે સર્ચ પ્રોગ્રામ એન્ડ ફાઇલ્સ લખેલું જોવા મળે છે ત્યાં ક્લિક કરી આપે સિમ્પલ નોટપેડ રાખવાનું રહેશે. તો અહીં આપ જોઈ શકો છો કે હું ખાલી નોટપેડ લખીશ તો અહીં મને પ્રોગ્રામ્સની અંદર નોટપેડ લખેલું જોવા મળશે, જેની પર ક્લિક કરતા નોટપેડ ઓપન થશે. અહીં આપે યોગ વિશે 5 વાક્યો લખવાના છે. આપની ભાષામાં 5 વાક્યો લખી શકો છો. જો ઇંગ્લિશ સારું આવડતું હોય તો ઇંગ્લિશમાં, અને ઇંગ્લિશ સારું ના આવડતું હોય તો જેમ આપે મોબાઈલની અંદર ટેક્સ્ટ મેસેજ જે રીતે ટાઈપ કરો છો ગુજરાતીમાં કે તમારું લખવા માટે TAMARU એ રીતે આપ લખો છો, તે રીતે પણ આપ 5 વાક્યો આપે યોગ વિશે ગુજરાતીમાં કે ઇંગ્લિશમાં લખવાના છે. હું અહીં 5 વાક્યો યોગ વિશે લખું છું. મિત્રો, અહીં આપ જોઈ શકો છો કે મેં યોગ વિશે 5 વાક્યો લખેલા છે. કે પહેલું વાક્ય લખ્યું છે કે યોગા કહેતા યોગ ઇઝ અ ગ્રુપ ઓફ અ ફિઝિકલ એન્ડ મેન્ટલ એન્ડ સ્પિરિચ્યુઅલ પ્રેક્ટિસ. સેકન્ડ વાક્ય છે કે ઇટ હેલ્પ્સ અસ ટુ કીપ બ્લડ પ્રેશર લો, જે આપને બ્લડ પ્રેશર નીચું રાખવા મદદ કરે છે. ત્રીજું વાક્ય છે કે ઇટ ઇન્ક્રીઝ અવર મસલ સ્ટ્રેન્થ, કહેતા એ આપણા મસલ્સની સ્ટ્રેન્થ વધારે છે. ચોથું વાક્ય છે ઇટ ઇઝ યુઝફુલ ફોર રિડ્યુસ વેઇટ, એ આપણા વજન ઘટાડવામાં મદદ કરે છે. અને પાંચમું વાક્ય છે કે ઇટ ઇઝ યુઝફુલ ફોર મેન્ટેનિંગ અ બેલેન્સ મેટાબોલિઝમ, જે આપની મેટાબોલિઝમ છે એને સંતુલન રાખવા માટે ઉપયોગી છે. આટલા 5 વાક્યો લખાઈ ગયા પછી આ ફાઇલને આપના નામના ફોલ્ડરમાં સેવ કરવાની રહેશે, જેથી પરીક્ષક કહેતા સુપરવિઝર જ્યારે પણ આપની પાસે આવે તો એ આપના આ જે પ્રશ્નનો જવાબ છે કે નોટપેડની અંદર 5 વાક્યો યોગ વિશે લખો
એ ફાઇલ આપના જો ફોલ્ડરની અંદર સેવ કરેલી હશે તો ત્યાંથી સુપરવાઇઝર એ ચેક કરી અને એ જોઈ શકશે. તેથી અને આપના નામના ફોલ્ડરમાં સેવ કરવા માટે સૌપ્રથમ હું ફાઇલ ઉપર ક્લિક કરીશ, ત્યારબાદ સેવ એઝ ઉપર ક્લિક કરીશ, ત્યારબાદ જ્યાં મારા નામનું કે મારા સીટ નંબરનું ફોલ્ડર છે એ આપ જાણો છો તે રીતે ડેસ્કટોપ પર બનાવેલું છે તો હું ડેસ્કટોપ સિલેક્ટ કરીશ. ત્યારબાદ આપના નામ રજિસ્ટ્રેશનના નામના ફોલ્ડર ઉપર ડબલ ક્લિક કરીને ઓપન કરીશ. ત્યારબાદ આપના નામના ફોલ્ડર ઉપર ડબલ ક્લિક કરીને ઓપન કરવાનું રહેશે. અહીં નીચે આપ જોઈ શકો છો તેમ ફાઇલનું નામ આપવાનું રહેશે. હું ધારો કે ABC કોઈ પણ ફાઇલનું નામ આપી અને ત્યારબાદ એને સેવ કરી દઉં છું કે જેથી મારી આ જે નોટપેડમાં બનાવેલી ફાઇલ છે એ મારા રજિસ્ટ્રેશનના નામની અંદર બનાવેલા મારા નામના ફોલ્ડરની અંદર સેવ થઈ ગઈ છે, જે આપ જોઈ શકો છો. આ થઈ ગયો મારા બીજા પ્રશ્નનો જવાબ કે નોટપેડમાં યોગ વિશે 5 વાક્યો લખો. ત્રીજો પ્રશ્ન છે કે પેઇન્ટમાં ઓલિમ્પિકની જુદા જુદા રંગની 5 રિંગ તેમજ મશાલ દોરો. મિત્રો, અહીં પહેલાં હું તમને જણાવી દઉં કે ઓલિમ્પિકની અંદર જે 5 રિંગો આપેલી હોય છે જુદા જુદા કલરની, જો તમને ખબર હોય કે એ કયો કલર છે તો આપે એ મુજબ જ એ કલરની રિંગો દોરવી, અને જો એક ના ખબર હોય તો પણ આપે આશરે એ 5 રિંગો દોરવાની રહેશે. પણ તેની માટે આપે એ સમજવું જરૂરી છે કે એ રિંગો કઈ રીતે ગોઠવાયેલી હોય છે. અહીં આપ જોઈ શકો છો કે હું પેઇન્ટની અંદર ઓલિમ્પિકની 5 રિંગ દોરીશ તેમજ મશાલ પણ દોરીશ. તે માટે સૌપ્રથમ પેઇન્ટ ઓપન કરવાનું રહેશે. પેઇન્ટ જો ડેસ્કટોપ પર એનું શોર્ટકટ આપેલું હોય તો ત્યાંથી આપે ડબલ ક્લિક કરી ઓપન કરવાનું રહેશે, અને જો ના આપેલું હોય તો વિન્ડોઝ સિમ્બોલ પર ક્લિક કરી અહીં જે પેઇન્ટ લખેલું છે તેની ઉપર ક્લિક કરવાનું રહેશે, જેથી મારું પેઇન્ટ ઓપન થઈ જશે. હવે મને ખબર છે કે ઓલિમ્પિકમાં 5 જુદા જુદા કલરની જે રિંગો આપે છે એ કેવા કલરની હોય છે, તો હું એ મુજબની કહેતા એ કલરની 5 રિંગો ડ્રો કરીશ, જે આપ જોઈ શકશો. તો સૌપ્રથમ હું અહીંથી એક સર્કલ પસંદ કરીશ જેની ઉપર ક્લિક કરીશ. ત્યારબાદ મને ખબર છે તે પ્રમાણે પહેલી જે રિંગ છે એ બ્લુ કલરની હોય છે, જેની માટે એક અહીંથી હું બ્લુ કલર લઈ લઈશ. ત્યારબાદ હું એને અહીંયા આ રીતે ડ્રો કરી દઈશ. ત્યારબાદ મને ખબર છે તે રીતે જે સેકન્ડ રિંગ છે એ બ્લેક કલરની હોય છે, તે હું અહીંથી ફરીથી હું સિમ્બોલ ઉપર જઈશ. ત્યારબાદ બ્લેક કલર ઉપર સિલેક્ટ કરીશ અને હું બીજી રિંગ ડ્રો કરીશ, જે હશે મારી બ્લેક કલરની રિંગ છે. ત્યારબાદ ફરીથી હું અહીં સર્કલ જેવા સિમ્બોલ ઉપર ક્લિક કરીશ. થર્ડ કલર છે તે રેડ કલર હોય છે, તે રેડ કલરની સિલેક્ટ કરી રેડ કલરની હું રિંગ ડ્રો કરીશ, જે આપ અહીં જોઈ શકો છો. આ મેં 3 કલરની રિંગ કરી, પણ આપ જાણે છે તે રીતે ઓલિમ્પિકમાં 5 અલગ અલગ કલરની રિંગ હોય છે. આ અહીં મેં 3 કલરની રિંગ ડ્રો કરી, ત્યારબાદ બીજી 2 કલરની રિંગ ડ્રો કરવાની છે. તેની માટે હું એક યલો કલર લઈ લઈશ, જે આ ત્રીજી છે રિંગ એ રેડ કલરની હોય છે. આટલું કર્યા બાદ અહીં સર્કલ ઉપર ક્લિક કરીશ, ત્યારબાદ યલો કલર સિલેક્ટ કરી અને આ બંનેને જોડતો જે રિંગ હોય છે એ આ પ્રમાણે હોય છે યલો કલરની. ત્યારબાદ ફરીથી હું સર્કલ ઉપર અહીંયા ક્લિક કરીશ અને જે છેલ્લી રિંગ હોય છે એ ગ્રીન કલરની હોય છે, એ ક્લિક કરી અને આ રીતે હું ડ્રો કરી દઈશ. જે આપ મિત્રો જોઈ શકો છો કે જે ઓલિમ્પિકમાં 5 જે રિંગો આપેલી હોય છે તે રિંગો મેં અહીં ડ્રો કરેલી છે. આપ નેટ પર પણ સર્ચ કરી શકો છો કે ઓલિમ્પિકમાં કેવા કેવા કલરની 5 રિંગો આપેલી હોય છે. અહીં મેં જે ડ્રો કરેલી છે તે જ પ્રમાણેની 5 રિંગો ઓલિમ્પિકમાં આપેલી હોય છે. હવે આગળ આપને પૂછ્યું છે તે પ્રમાણે કે એક મશાલ પણ ડ્રો કરવાની પૂછી છે, જે આપ અહીં જોઈ શકો છો કે પેઇન્ટમાં ઓલિમ્પિકની જુદા જુદા રંગની 5 રિંગ તેમજ મશાલ દોરો. મિત્રો, મશાલ દોરવા માટે સૌપ્રથમ અહીંથી હું પેન્સિલનો જે સિમ્બોલ છે એની ઉપર ક્લિક કરીશ અને મશાલ ડ્રો કરવા માટે અહીંથી હું મશાલ આકારનું એક ડ્રો કરીશ. મિત્રો, એટલી પરફેક્ટ ડ્રો થતી નથી, પરંતુ આપ આ રીતે આશરે ડ્રો કરી શકો છો. આ મેં એક મસાલ ડ્રો કરી દીધી છે. અહીં પરફેક્ટ ડ્રો થઈ નથી, પણ આશરે આપ આ રીતે ડ્રો કરી શકો છો. અને આપ જો કમ્પ્લીટ પરફેક્ટ ડ્રો કરવા માંગતા હોય તો પેન્સિલની બદલે આપ અહીં જે આ લાઈન છે એની પર ક્લિક કરવાની રહેશે. ત્યારબાદ 2 લાઈન આપે ડ્રો કરવાની રહેશે.
જે આપ જોઈ શકો છો હું ડ્રો કરું છું. ત્યારબાદ પેન્સિલ પર ક્લિક કરી હું કોઈ પણ એક કલર લઈ લઉં છું અને આ રીતે અહીંથી આપ આ રીતે પણ મસાલ ડ્રો કરી શકો છો. ત્યારબાદ હવે આપે આપણે આ ફાઇલને આપના નામના ફોલ્ડરમાં સેવ કરવાની છે, જેની માટે સૌ પ્રથમ અહીં ક્લિક કરીશ, ત્યારબાદ સેવ એઝ ઉપર ક્લિક કરીશ, ત્યારબાદ અહીં વિન્ડોઝ જે ઓપન થઈ છે તેમાં ડાબી સાઈડ ડેસ્કટોપ લખ્યું છે તેની પર ક્લિક કરીશ, ત્યારબાદ આપના રજિસ્ટ્રેશનના નામના ફોલ્ડર પર ડબલ ક્લિક કરીશ, ત્યારબાદ આપના નામના ફોલ્ડર પર ડબલ ક્લિક કરવાનું રહેશે અને ત્યારબાદ સેવ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે, જેથી આપે જે આપણે પેઇન્ટમાં બનાવેલી ફાઇલ છે એ આપના રજિસ્ટ્રેશનના નામની અંદર આપના નામની જે ફોલ્ડર છે તેની અંદર સેવ થઈ ગઈ હશે, જેથી સુપરવાઇઝર જ્યારે પણ પરીક્ષામાં જોવા આવે તો આપ એને બતાવી શકો. આગળનો પ્રશ્ન છે કે સ્ક્રીન સેવર બદલો. સ્ક્રીન સેવર બદલવા માટે સૌ પ્રથમ હું ડેસ્કટોપ પર આવી જઈશ. ડેસ્કટોપ પર આવી જઈ અહીં હું રાઇટ ક્લિક કરીશ, રાઇટ ક્લિક કરી સૌથી નીચે આપ જોઈ શકો છો કે અહીં પર્સનલાઇઝ લખેલું છે તેની ઉપર ક્લિક કરવાનું રહેશે, જેથી એક વિન્ડોઝ ઓપન થશે. આ વિન્ડોઝની અંદર આપ અહીં નીચે જોઈ શકો છો કે અહીં જમણી સાઈડ ખૂણામાં નીચે સ્ક્રીન સેવર લખેલું જોવા મળે છે, તેની ઉપર આપે ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ અહીં આપ ટીવીમાં જોઈ શકો છો કે અત્યારે હાલનું મારું સ્ક્રીન સેવરનું આ રીતનું જોવા મળે છે. મારે સ્ક્રીન સેવર બદલવું હોય તો અહીં આપે ક્લિક કરવાનું રહેશે અને અહીં ધારો કે બબલ્સ લખેલું છે એનું એઝ અ સ્ક્રીન સેવર તરીકે સેટ કરવા માગું છું. અને મિત્રો આપે જોવું હોય કે જે મેં સ્ક્રીન સેવર સેટ કર્યું છે તે કેવું જુઓ દેખાશે તો તેની માટે આપે સૌ પ્રથમ અહીંથી કોઈ પણ એક સ્ક્રીન સેવર સિલેક્ટ કરવાનું રહેશે, ત્યારબાદ પ્રિવ્યૂ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. તો આપ અહીં જોઈ શકો છો કે મેં બબલ્સ સ્ક્રીન સેવર સેટ કર્યું છે તો મારા સ્ક્રીન ઉપર બબલ્સ જોવા મળે છે. આ થઈ ગયા બાદ તેને એપ્લાય ઉપર ક્લિક કરવાનું રહેશે, ત્યારબાદ ઓકે બટન ઉપર ક્લિક કરવાનું રહેશે, ત્યારબાદ આ વિન્ડોઝને ક્લોઝ કરી દેવાની રહેશે, જેથી આપના પ્રશ્નનો જવાબ થઈ જશે કે સ્ક્રીન સેવર બદલાઈ જશે. મિત્રો હવે પછીનો જે પ્રશ્ન છે એ ખાસ 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 ઉપયોગી પ્રશ્ન છે, જે તમને પરીક્ષામાં કેટલી વખત પણ પૂછવામાં આવે છે અને કેટલાય લોકોને આ પ્રશ્નનો જવાબ આપી શકતા નથી, કહેતા તેમને બહુ જ મુશ્કેલી પડે છે, તેથી તમને વિનંતી કરવામાં આવે છે કે ધ્યાનથી હવેનો જે પ્રશ્ન છે એ ધ્યાનથી જુઓ. તે પહેલાં તમને એક વિનંતી કરવામાં આવે છે કે મિત્રો જો તમને વિડીયો પસંદ પડે તો તેને લાઇક કરવાનું ભૂલતા નહીં અને જો હજુ પણ તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો વિડીયોની નીચે આપેલ સબસ્ક્રાઇબ બટન દબાવી તરત તેની બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી મારા દરેક વિડીયો તમને મળતા રહે. તો શરૂ કરીએ આગળનો પ્રશ્ન કે મેલ મર્જની મદદથી બે વ્યક્તિને પત્ર લખો. તો સૌ પ્રથમ આપણે મેલ મર્જની મદદથી બે વ્યક્તિને પત્ર લખવા માટે સૌ પ્રથમ આપણે વર્ડ ઓપન કરવાનું રહેશે, તેની માટે સૌ પ્રથમ અહીં વિન્ડોઝ ઉપર ક્લિક કરી અહીં આપ જોઈ શકો છો કે માઇક્રોસોફ્ટ વર્ડ 2010. મેં અગાઉ તમને જણાવ્યું તે પ્રમાણે ગુજરાત યુનિવર્સિટીની અંદર ઓફિસ 2010 અથવા 2007 પૂછવા આપવામાં આવશે. જો પરીક્ષાની અંદર માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડ 2010 ના હોય તો આપે જોઈ લેવાનું કે એની જો વર્ડ 2007 હોય તો તે ઓપન કરવાનું રહેશે. અહીં હું માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડ 2010 ઓપન કરીશ. આટલું થઈ ગયા બાદ સૌ પ્રથમ આપ જોઈ શકો છો કે અહીં ઉપર બધા જે મેનુસ આપેલા છે તેની અંદર અહીં મેઇલિંગ લખેલું છે એની ઉપર ક્લિક કરવાનું રહેશે, ત્યારબાદ અહીં સ્ટાર્ટ મેઇલ મર્જ લખેલું છે તેની પર આપે ક્લિક કરવાનું રહેશે. એટલું કર્યા બાદ અહીં આપ જોઈ શકો છો કે અહીં લખેલું છે કે સ્ટેપ બાય સ્ટેપ મેઇલ મર્જ વિઝાર્ડ એ લખેલું છે, તેની ઉપર આપે ક્લિક કરવાનું રહેશે. આટલું ક્લિક કરતા અહીં જમણી બાજુ એક વિન્ડોઝ નાની ઓપન થશે, જેની અંદર આપ જોઈ શકો છો કે અહીં જુદા જુદા પ્રકારના ડોક્યુમેન્ટ બતાવ્યા છે, જેમ કે લેટર્સ, ઇમેલ્સ, એન્વેલોપ્સ, લેબલ્સ અને ડિક્શનરી. કહેતા આપણે મેઇલ મર્જ શેની માટે કરવો છે, લેટર્સ માટે કરવો છે, ઇમેલ માટે, એન્વેલોપ, લેબલ કે ડિરેક્ટરી. પણ અહીં આપણને પરીક્ષામાં પૂછ્યું છે તે મુજબ મેઇલ મર્જની મદદ બે વ્યક્તિને પત્ર લખવો છે, કહેતા આપણે લેટર્સ લખવો છે, એટલે અહીં હું લેટર સિલેક્ટ કરીશ. બરાબર, આ લેટર સિલેક્ટ કર્યા બાદ આપ અહીં જોઈ શકો છો કે નીચે નેક્સ્ટ લખેલું છે કે નેક્સ્ટ
સ્ટાર્ટિંગ ડોક્યુમેન્ટ જેની ઉપર આપે ક્લિક કરવાનું રહેશે. આટલું ક્લિક કરતા ફરી વખત ઉપર આપણે ત્રણ ઓપ્શન જોવા મળશે કે હાઉ ડુ યુ વોન્ટ ટુ સેટઅપ યોર લેટર્સ, તમે તમારો લેટર્સને કઈ રીતે સેટઅપ કરવા માગો છો. એમાં પણ ત્રણ ઓપ્શન આપેલા છે કે યુઝ ધ કરન્ટ ડોક્યુમેન્ટ, સ્ટાર્ટ ફ્રોમ અ ટેમ્પલેટ કે સ્ટાર્ટ ફ્રોમ એક્ઝિસ્ટિંગ ડોક્યુમેન્ટ. તો અહીં પણ મિત્રો આપે યુઝ ધ કરન્ટ ડોક્યુમેન્ટ છે એની પર સિલેક્ટ કરવાનું રહેશે. આટલું સિલેક્ટ થઈ ગયા બાદ આપે નેક્સ્ટ સિલેક્ટ રિસિપ્ટન પર આપે ક્લિક કરવાનું રહેશે. આટલું ક્લિક કરતા ફરી ઉપર ત્રણ આપણે ઓપ્શન જોવા મળે છે, બરોબર છે. તો અહીં આપે ત્રણ ઓપ્શન છે કે યુઝ એન એક્ઝિસ્ટિંગ લિસ્ટ, સિલેક્ટ ફ્રોમ આઉટલુક કોન્ટેક્ટ અથવા ટાઈપ અ ન્યૂ લિસ્ટ. આ ત્રણ ઓપ્શનમાંથી મિત્રો આપે આ જે ત્રીજું ઓપ્શન છે એની ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું આ ઓપ્શન ઉપર ક્લિક કરશો તો અહીં નીચે આપ જોઈ શકશો કે ક્રિએટ લખેલું જોવા મળે છે, તેની ઉપર આપે ક્લિક કરવાનું રહેશે. જેથી અહીં આપે જે આપણે બે વ્યક્તિને ઈમેલ લખવાનો છે તેની બધી માહિતી આપ અહીંયા ફિલઅપ કરી શકશો. અહીં આપ ઉપર જોઈ શકો છો તેમ ટાઇટલ, ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, કંપની, એડ્રેસ, એડ્રેસ ટુ, સિટી, સ્ટેટ, ઝીપ કોડ, કન્ટ્રી, હોમ, ફોન, ફોન નંબર, ઈમેલ એડ્રેસ, આટલી બધી માહિતી આપણને અહીં આપેલ છે. પણ મિત્રો આટલી બધી માહિતી જો આપ પૂરશો તો પરીક્ષામાં બહુ ઘણો સમય લેશે, તે માટે હું આને કસ્ટમાઇઝ કરીશ. કહેતા કે અમુક જે ઓપ્શનો આપેલા છે એને હું ડિલીટ કરી નાખીશ. તો એ ડિલીટ કરવા માટે આપ અહીં નીચે જોઈ શકો છો કે અહીં કસ્ટમાઇઝ કોલમ લખ્યું છે, એની ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. અહીં આ જે બધા ઓપ્શનો આપેલા છે તેમાંથી જે આપણે યોગ્ય લાગે તેટલા જ ઓપ્શનો રાખી બીજા દરેક ઓપ્શનો આપે ડિલીટ કરી દેવાના રહેશે. એ ડિલીટ કરવા માટે વારાફરતી એની ઉપર ક્લિક કરી સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ ડિલીટ બટન ઉપર ક્લિક કરી યસ આપવાનું રહેશે. આ રીતે વારાફરતી આપને જે પણ ઓપ્શન ના રાખવો હોય દરેક ઓપ્શન સિલેક્ટ કરી આપે ડિલીટ બટન ઉપર ક્લિક કરી દરેક વસ્તુ ડિલીટ કરવાની રહેશે. મિત્રો અહીં જોઈ શકો છો કે અહીં ફક્ત ચાર જ ઓપ્શન રાખું છું, ટાઇટલ, ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ અને સિટી. આ ચાર ઓપ્શન હું રાખું છું કારણ કે જો હું વધારે ઓપ્શન રાખીશ તો પરીક્ષામાં મારો એટલો ટાઈમ જશે અને મારું પ્રેક્ટિકલ એક્ઝામ મર્યાદિત સમયમાં પતશે નહીં. તે માટે હું ફક્ત ચાર જ ઓપ્શન રાખીશ. આટલું કર્યા પછી આપે ઓકે બટન ઉપર ક્લિક કરવાનું રહેશે, જેથી આપે ચાર જ વસ્તુ ફિલઅપ કરવાની રહેશે. તો સૌ પ્રથમ ટાઇટલ, ટાઇટલમાં કહેતા મિસ્ટર અથવા મિસિસ કે મિસ. મિત્રો જેમ પરીક્ષામાં પૂછ્યું છે તે પ્રમાણે અહીં બે રિસેપ્શનના મેં નામ એડ કરી દીધા, બધી માહિતી એડ કરી દીધી છે. આટલું એડ કર્યા બાદ આપે ઓકે બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. આટલું ક્લિક કર્યા પછી આપણે અહીં એક વિન્ડોઝ ઓપન થશે અને ત્યાં આપણે સેવ એસ આ ફાઇલને સેવ કરવાનું પૂછવામાં આવશે. તો આ ફાઇલને આ એડ્રેસને સેવ કરવા માટે આપે સૌપ્રથમ ડેસ્કટોપ પર સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ આપે આપના રજિસ્ટ્રેશનના નામનું ફોલ્ડર છે એ ઓપન કરી આપના નામનું ફોલ્ડર ઓપન કરી અહીં કોઈ પણ ફાઇલનું નામ આપી દેવાનું રહેશે. ધારો કે હું ફાઇલનું નામ મેલ મર્જ આપી અને એ ફાઇલને સેવ કરી દઉં છું. આટલું સેવ કર્યા માટે અહીં આપણે ચેક કરી શકશો કે આપે જે માહિતી ફિલઅપ કરી છે એ અહીં આપ જોઈ શકો છો. અહીં મેં બે રિસેપ્શનના નામ કહેતા બે વ્યક્તિના નામ અહીં એડ બધી ડિટેલ કરેલી છે એ જોવા મળશે. ત્યારબાદ આપે ઓકે ઉપર ક્લિક કરવાનું રહેશે. આટલું થઈ ગયા બાદ અહીં આપ જોઈ શકો છો કે જમણી સાઈડે નીચે અહીં નેક્સ્ટ રાઇટ યોર લેટર લખેલું જોવા મળે છે, તેની ઉપર આપે ક્લિક કરવાનું રહેશે. આટલું ક્લિક થઈ ગયા બાદ અહીં આપ જોઈ શકો છો કે ઉપર ચાર ઓપ્શન જોવા મળે છે. એ ચાર ઓપ્શનમાંથી અહીં જે ચોથું ઓપ્શન આપેલું છે કે મોર આઇટમ્સ એની ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ સૌપ્રથમ લેટરની અંદર આપણે ટાઇટલ લગાવવાનું રહેશે. તો હું ટાઇટલ પર ઇન્સર્ટ કરીશ. તો જો અહીં જોઈ શકો છો કે અહીં ટાઇટલ આવી ગયું. ત્યારબાદ નીચે એનું નામ મારે જોઈએ છે. તો ફરી વખત હું મોર આઇટમ ઉપર ક્લિક કરીશ અને એમાં ફર્સ્ટ નેમ સિલેક્ટ કરી અને ઇન્સર્ટ કરીશ. તો અહીં જોઈ શકો છો કે એનું ફર્સ્ટ નેમ આવી ગયું. ત્યારબાદ નીચે અથવા કે આપણે જાડે જોડે એનું આપનું સરનેમ કે લાસ્ટ નેમ રાખવું હોય તો સ્પેસ મારી
स्पेस छोड़ी फरी मोर आइटम पर क्लिक करवानु रहेशे। त्यारबाद लास्ट नेम पर क्लिक करी इन्सर्ट बटन क्लिक करवानु रहेशे जेथी फर्स्ट नेम नी बाजू में लास्ट नेम आवी जशे अने क्लिक करीश। त्यारबाद फरीथी हूँ मोर आइटम पर क्लिक करीश कहता हूँ फरी एक बार एंटर आपी अने पछी मोर आइटम पर क्लिक करीश नहीं नीचे सीटी लखी देवा माटे हूँ सीटी सिलेक्ट करी अने इन्सर्ट करी देश अने त्यारबाद क्लोज करीश। तो आज एक मारु फॉर्मेट थयु मित्रों आप जोई सको छो कि जे पण बे व्यक्ति ने लेटर लखीश जेमां पहला भाग में ऊपर एनु टाइटल आवशे त्यारबाद नीचे एनु फर्स्ट नेम बाजू में लास्ट नेम अने नीचे सीटी आ प्रमाणे एक फॉर्मेट आवशे। હવે શું કરવાનું છે કે આટલું થઈ ગયા બાદ આપે એન્ટર મારી અને નીચે આવવાનું રહેશે અને આપે આપનો લેટર અહીંયા ટાઈપ કરવાનો રહેશે। આપ જે પણ વિષય ઉપર આપ ટાઈપ કરવાનું હોય એ વિષય ઉપર આપ ટાઈપ કરી શકો છો। મિત્રો આપ અહીં જોઈ શકો છો કે આ એક થોડુંક નાને બે ત્રણ વાક્યોનું મેં એક ફોર્મેટ લેટર તૈયાર કરેલો છે કે હું અહીંયા એક વ્યક્તિને કહેતા શ્વેતા નામની એક વ્યક્તિ છે જેને વિઝા મળી ગયા છે તેના માટે એણે એક નાનું ફંક્શન ઓર્ગેનાઇઝ કર્યું છે તેને ઇન્વિટેશન આપતો એક પત્ર બે વ્યક્તિને એમણે મોકલો છે તે માટેનું એક ફોર્મેટ અહીંયા તૈયાર કરેલું છે જે મેં અહીંયા ટાઈપ કરેલું છે। આટલું ટાઈપ કર્યા બાદ આપે અહીં જમણી સાઈડ જોઈ શકો છો કે નેક્સ્ટ પ્રિવ્યુ યુઆર લેટર લખેલું છે તેની પર આપે ક્લિક કરવાનું રહેશે। આટલું ક્લિક કરતા આપ જોઈ શકો છો કે ડાબી સાઈડ આપે જે ફર્સ્ટ નામ લખેલું એ નામ ફર્સ્ટ નેમ લાસ્ટ નેમ અને સિટી આવી જશે। ત્યારબાદ જમણી સાઈડ આપ જોઈ શકો છો કે અહીંયા રિસિપ્ટ વનની માહિતી બતાવે છે તો રિસિપ્ટ બેની માહિતી માટે અહીં જમણી સાઈડ એરો પર હું ક્લિક કરતા આપ જોઈ શકો છો કે ડાબી સાઈડ બીજા રિસિપ્ટનું પણ નામ આવી ગયું છે કહેતા કે મેલ મર્જની અંદર મેં બે વ્યક્તિને ઇન્વિટેશન આપતો પત્ર લખેલો છે જે આપ અહીં જોઈ શકો છો જે મેલ મર્જની અંદર આપ જોઈ શકો છો। આટલું થઈ ગયા બાદ નીચે લખ્યું છે કે કમ્પ્લીટ ધ મર્જ એની પર આપે ક્લિક કરવાનું રહેશે। આટલું ક્લિક કરી ગયા બાદ આપે આપનું મેલ મર્જ એ સક્સેસફુલી કમ્પ્લીટ કરી દીધેલું છે અને જો આપ આપના લેટર્સનું પ્રિવ્યુ જોવા માંગતા હો તો અહીંયા પ્રિવ્યુ યુઆર લેટર્સ પર ક્લિક કરી અને એ લેટર્સનું પ્રિવ્યુ પણ જોઈ શકો છો। મિત્રો આ થઈ ગયો આપણા પ્રશ્નનો જવાબ કે મેલ મર્જની મદદથી બે વ્યક્તિને પત્ર લખો। ત્યાર પછીનો છેલ્લો પ્રશ્ન છે કે આપેલ ફકરો ટાઈપ કરો। મિત્રો પરીક્ષાની અંદર આપને ગુજરાતીમાં એક ફકરો આપવામાં આવ્યો હશે જે આપે ટાઈપ કરવાનો રહેશે તે માટે આપે ગુજરાતી ભાષાની શ્રુતિ ભાષા કે જે પણ ભાષા પરીક્ષામાં પૂછી હશે અથવા કે જે ભાષા આપી હશે એમાંથી આપે ગુજરાતીમાં ફકરો ટાઈપ કરવાનો રહેશે અને જો આપને એ ભાષા આવડતી હોય તો સૌપ્રથમ આપે શું કરવાનું રહેશે વર્ડ ઓપન કરવાનું રહેશે એ વર્ડની અંદર અહીંથી લેંગ્વેજ આપે સિલેક્ટ કરવાની રહેશે। આપ જો શ્રુતિ ભાષામાં લખવા માંગતો હોય તો શ્રુતિ ભાષા લખી એન્ટર લખી આપે શ્રુતિ ભાષામાં ટાઈપ કરવાનું રહેશે। એ સિવાય આપ અહીં જમણી સાઈડ નીચે જોઈ શકો છો કે અહીં ક્લિક કરતા મને ગુજરાતી અને ઇંગ્લિશ બે ભાષા જોવા મળે છે તો આપને જો ગુજરાતી ભાષા આવડતી હોય તો ગુજરાતી ભાષા સિલેક્ટ કરી અને આપે પત્ર લખવાનું રહેશે। અહીંયા આપ જોઈ શકો છો કે અહીં મારી ગુજરાતી ભાષા ટાઈપ થઈ રહી છે તો આ રીતે પરીક્ષામાં આપેલ ફકરો આપે ગુજરાતી ભાષામાં ટાઈપ કરવાનું રહેશે। ત્યારબાદ એ ફકરાને ફાઇલમાં જઈ સેવ એસ બટન પર ક્લિક કરી ડાબી સાઈડ ડેસ્કટોપ પર સિલેક્ટ કરી આપના રજિસ્ટ્રેશનના નામના ફોલ્ડર પર ડબલ ક્લિક કરી આપના નામના ફોલ્ડર પર ડબલ ક્લિક કરી ફાઇલનું કોઈ પણ નામ આપી આપે એ ફાઇલને આપના નામના ફોલ્ડરની અંદર સેવ કરવાનું રહેશે જેથી પરીક્ષાની અંદર જ્યારે પણ સુપરવાઇઝર જોવા આપે તો આપનો ફકરો એ આપના ફોલ્ડરની અંદર જોઈ શકે। મિત્રો જો તમે મારી આ ચેનલને હજુ પણ સબસ્ક્રાઇબ ના કરી હોય તો વિડીયોની નીચે આપેલ સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરી તરત બાજુમાં આપેલ બેલ બટન પર ક્લિક કરી દો જેથી મારા દરેક વિડીયો તમને મળતા રહે। તમને આ જો વિડીયો પસંદ આવ્યો હોય તો નીચે આપેલ લાઇક બટન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને તમારા મિત્રોને પણ શેર કરો। શેર કરવા માટે વિડીયોની નીચે આપેલ શેર બટન પર ક્લિક કરી શેર કરી શકો છો। આ ઉપરાંત વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં બીજી મારી ચેનલની લિંક આપેલી છે તે પણ ઓપન કરી તેને પણ જોતા રહેજો તે પણ તમને ખૂબ ઉપયોગી થશે અને તેને પણ સબસ્ક્રાઇબ કરી દેશો। વિડીયો રિલેટેડ અથવા તમારા બીજા કોઈ પણ સૂચનો છે તે તમે નીચે આપેલ કોમેન્ટ બોક્સમાં આપી શકેલો છો। આભાર મિત્રો।